નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ ગોસ્વામી મનદીપ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પાઠ 4 કાર્બન અને તેના સંયોજન, આની છે એ છેલ્લા ઘણા લેક્ચરથી છે એ આપણે સમજૂતી મેળવી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બનની ચતુસંયોજકતા, કાર્બનનો સ્વભાવ, એની અંદર એનો કેટેનેશનનો ગુણ અને કાર્બનની સંયોજકતા, તેમજ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તેની છે એ જુદી જુદી ટ્રીકનો ઉપયોગ કરી અને ડિટેલમાં સમજૂતી મેળવી હતી. આજના લેક્ચરની વાત કરીએ તો આજે આપણે છે એ પાર્ટ 4 અંતર્ગત કાર્બનની સંખ્યા પ્રમાણે એના નામ, હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય, આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન શ્રેણી, તેની છે આપણે ડિટેલમાં સમજૂતી મેળવવાના છીએ. તેમજ અહીંયા કાર્બનની સંખ્યા પ્રમાણે નામમાં બાજુમાં મોસ્ટ આઈએમપી લખ્યું છે તો એની વાત કરી દઉં. મિત્રો, આ કોન્સેપ્ટ એવો છે કે એ કોન્સેપ્ટ જો તમે વ્યવસ્થિત સમજી લેશો, બરાબર, તો એ કોન્સેપ્ટ સમજ્યા પછી તમને આખે આખા પાઠની અંદર ક્યાંય છે એ તકલીફ નહીં પડે. તો ખાસ મિત્રો, આ તમામ મુદ્દાઓને સમજવા માટે આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચાલો મિત્રો, સમય બગડ્યા વગર શરૂ કરીએ. તો મિત્રો, આજના પહેલા મુદ્દાની વાત કરીએ. આજનો પહેલો મુદ્દો છે કાર્બનની સંખ્યા પ્રમાણે નામ. આ મુદ્દાને મિત્રો આપણે મોસ્ટ આઈએમપી મુદ્દો કીધો હતો. એનું કારણ એ છે કે આ કોન્સેપ્ટ જો તમે એકવાર વ્યવસ્થિત મગજમાં બેસાડી લેશો, વ્યવસ્થિત એને એકવાર સમજી લેશો, તો આ પાઠની અંદર આગળ જતાં ઘણા બધા સંયોજનોનું તમારે નિર્માણ કરવાનું આવશે, ઘણા બધા સંયોજનોનું તમારે IUPAC નામ છે એ બનાવવાનું આવશે. તો કોઈ પણ જગ્યાએ તમારે ક્યાંય તકલીફ નહીં પડે જો આ કોન્સેપ્ટ વ્યવસ્થિત તમે સમજો હશે તો, બરાબર. એટલે આ છે એ આપણે પહેલાં એની ચર્ચા કરીએ. તો અહીંયા છે એ પહેલી વાત આવશે કાર્બનની સંખ્યા. અને અહીંયા આવશે એનું નામ. મિત્રો, લગભગ આ તમને ક્યાંય ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે, બરાબર. આ આખે આખો કોન્સેપ્ટ મેં પોતે બનાવેલો છે, એટલે આ છે એ તમે એકવાર સમજી લેજો, પછી તમે આગળના મારા જે કંઈ પણ વિડીયો હું બનાવીશ એ જોશો, એટલે કોઈ પણ નામ બનાવવું હશે તમે તો આનો આધાર લઈને તમે ખાલી એક ચપટી વગાડતા જ છે એનું નામ બનાવી શકશો, બરાબર. તો ખાસ છે આ વસ્તુ જોતા રહેજો. પહેલાં છે કાર્બનની સંખ્યાની વાત કરીએ તો આપણે 10 સુધી તમારે જનરલી છે આ પાઠની અંદર 6-7 તત્વો સુધી જ વાત આવશે, પણ આપણે 10 સુધીની ચર્ચા કરી લઈએ, બરાબર. તો જો કાર્બનની સંખ્યા 1 હોય, બરાબર, કાર્બન 1 હોય તો એનું નામ છે એ મિથ થી શરૂ થશે, બરાબર. કાર્બનની સંખ્યા 2 હોય તો એનું નામ છે એ ઇથવાળું થશે. કાર્બનની સંખ્યા 3 હોય તો એનું નામ પ્રોપ વાળું થશે. 1, 2, 3 પછી 4. કાર્બનની સંખ્યા 4 હોય તો એનું નામ બ્યુટ વાળું થશે. કાર્બનની સંખ્યા 5 હોય તો એનું નામ પેન્ટ વાળું થશે. કાર્બનની સંખ્યા 6 હોય તો એનું નામ થશે હેક્સ થી શરૂ થશે. કાર્બનની સંખ્યા 7 હોય તો એનું નામ છે એ હેપ્ટ થી શરૂ થશે. કાર્બનની સંખ્યા 8 હોય તો નામ ઓક્ટ વાળું થશે. કાર્બનની સંખ્યા 9 હોય તો નોન વાળું થશે. અને કાર્બનની સંખ્યા 10 હોય તો એનું નામ ડિક થી શરૂ થશે. એટલે કાર્બનની સંખ્યા ઉપર એના નામનું છે આધાર રહેલો છે. જો એક કાર્બન હશે, બરાબર, કાર્બનની સંખ્યા 1 હશે તો મિથ થી શરૂ થશે. કાર્બનની સંખ્યા 2 હોય તો ઇથ, 3 કાર્બન હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 કાર્બન હોય તો પેન્ટ, 6 કાર્બન હોય તો હેક્સ, 7 કાર્બન હોય તો હેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો નોન અને 10 હોય તો ડિક, બરાબર. હવે આના પછી જ આપણે છે એ આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન શ્રેણી જોશું. એમાં ઉદાહરણ આવશે ને તો એ ઉદાહરણના નામ તમને એમાં સીધા આપી દીધા છે, પણ એમ તમને ડાયરેક્ટ ખ્યાલ નહીં આવે. જો આ કોન્સેપ્ટ અત્યારે તમે વ્યવસ્થિત સમજી લેશો તો આના ઉપરથી એ ઉદાહરણ, બરાબર, એના બંધારણના રચના તમારે કરવાની આવશે, એનું નામકરણ આપવાનું આવશે, IUPAC નામ બનાવવાના આવશે, આ બધામાં આ વસ્તુ તમને કામ લાગશે, બરાબર. એટલે મેં તમને આ પહેલાં આપી દીધું, એટલે આગળ જતાં ક્યાંય તમને તકલીફ ન થાય, બરાબર. તો ખાસ આપણે યાદ રાખશું, 10-10 આંગળી પ્રમાણે યાદ રાખી લ્યો. આ બધી છે આંગળી, એ કાર્બન તમે યાદ રાખી લ્યો. 1 કાર્બન હોય તો મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન અને ડિક, બરાબર.
જેટલા કાર્બન એ પ્રમાણે એનું નામ. તો આ ખાસ યાદ રાખી લેજો, બરાબર. હવે અહીંથી આપણે આગળ વધીએ. તો હવે વાત કરીએ હાઇડ્રોકાર્બન સંયોજનોની. તો પહેલી વાત આવે કે હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય. તો મિત્રો, તમારે કાંઈ યાદ નથી રાખવાનું, ખાલી આ નામ એનું અહીં લખો, હાઇડ્રોકાર્બન. હવે એની વ્યાખ્યા એની મેળા બનશે. હાઇડ્રોકાર્બન અહીંયા બે તત્વોનો ઉલ્લેખ થાય છે, હાઇડ્રો એટલે હાઇડ્રોજન, કાર્બન એટલે કાર્બન, બરાબર. તો જે સંયોજનની અંદર હાઇડ્રોજન અને કાર્બન બંને એકબીજા સાથે જોડાયેલા જોવા મળે એને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. ખ્યાલ આવી ગયો? હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય? તો કે જેમાં હાઇડ્રોજન અને કાર્બનનું જોડાણ જોવા મળતું હોય એને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે આગળ વધીએ કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજન છે એ હાઇડ્રોકાર્બન સંયોજન છે એને બે ભાગમાં વહેંચી શકાય છે, બરાબર. એની અંદર એક વાત આવશે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજી વાત આવશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેને કહેવાય, તો કે જે હાઇડ્રોકાર્બનની અંદર અથવા જે બે કાર્બન પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ બનતો હોય એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એટલે કે એક બંધ બનતો હોય એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય, બરાબર. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કેને કહેવાય, તો કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ બનતો હોય તો એને શું કહેવાય, તો કે એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એટલે આપણે છે એની વ્યાખ્યા અહીં રિપીટ કરી લીધી કે કાર્બન કાર્બન વચ્ચે જો એક બંધ બનતો હોય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કાર્બન કાર્બન વચ્ચે બે કે ત્રણ બંધ બનતા હોય તો એને શું કહેવાય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન શ્રેણીનો સમાવેશ થાય અથવા આલ્કેન સંયોજનનો સમાવેશ થાય, અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન સિવાયની બે શ્રેણી, આલ્કીન શ્રેણી અને આલ્કાઇન શ્રેણી, એ બંનેનો સમાવેશ થાય. ખ્યાલ આવ્યો? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન શ્રેણી આવશે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર આલ્કીન અને આલ્કાઇન શ્રેણી આવશે. ખ્યાલ આવ્યો? એનો મતલબ આપણે એવો કરી શકીએ કે આલ્કેન શ્રેણી છે એની અંદર એક બંધ બનતા સંયોજનો હશે, એક બંધ બનાવતા સંયોજનો હશે. આલ્કીન શ્રેણી છે એમાં બે બંધ બનાવતા સંયોજનો હશે. આલ્કાઇન શ્રેણી છે એની અંદર ત્રણ બંધ બનાવતા સંયોજનો હશે. ખ્યાલ આવે છે તમને? હવે આપણે આ ત્રણેય શ્રેણીને ડિટેઇલમાં જોઈએ, બરાબર. આમાં તમને જે જરૂર જણાય નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આ ત્રણેય શ્રેણી છે એના આપણે તફાવત સ્વરૂપે ત્રણેયનું કમ્પેરિઝન કરીને આપણે છે અહીંયા બોર્ડ ઉપર જોઈએ, એટલે તમને ઇઝીલી છે આ યાદ રહી જાય. તો હવે વાત આવે છે આલ્કેન સંયોજન, આલ્કીન સંયોજન અને આલ્કાઇન સંયોજનની. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે મેં ત્રણેયને એક સાથે લઈ લીધા છે. આનું કારણ એ છે કે ત્રણેયને જો આપણે કમ્પેરિઝન કરીને શીખશું ને તો બહુ ઇઝીલી આપણને આ વસ્તુ સમજાઈ જશે અને લાંબા ગાળા સુધી યાદ રહેશે. તો પહેલી વાત કરીએ એની ઓળખની, બરાબર. તો આલ્કેન શ્રેણી હોય, આલ્કેન સંયોજન હોય તો એની ઓળખ શું, તો કે જ્યારે આલ્કેન સંયોજન હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હશે, એટલે કે એક બંધ હશે. તો જ્યારે કાર્બન કાર્બન વચ્ચે તમને એક બંધ જોવા મળે ત્યાં હંમેશા કઈ શ્રેણી હશે કે ક્યુ સંયોજન હશે, આલ્કેન સંયોજન. પછી વાત કરીએ આલ્કીન, તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે હંમેશા દ્વિબંધ એટલે કે ડબલ બોન્ડ હશે, બરાબર. તો કાર્બન કાર્બન વચ્ચે તમને દ્વિબંધ જોવા મળે તો એ કઈ શ્રેણી હશે, આલ્કીન શ્રેણી. ત્યારબાદ આલ્કાઇનની વાત કરીએ તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બંધ એટલે કે ત્રણ બંધ જોવા મળે, ત્રિબંધ જોવા મળે ત્યાં હંમેશા આલ્કાઇન સંયોજન હશે. તો ખ્યાલ આવ્યો? એક બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે તો આલ્કેન, બે બંધ હોય આલ્કીન, ત્રણ બંધ હોય તો આલ્કાઇન. બીજી વાત કરીએ હાકા એટલે કે હાઇડ્રોકાર્બન. તો આલ્કેન છે એ ક્યુ હાઇડ્રોકાર્બન હોય, તો આપણે ભણ્યા હતા કે જો એક બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે તો એ ક્યુ હાઇડ્રોકાર્બન થાય, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બે બંધ કે ત્રણ બંધ હોય તો એ ક્યુ હાઇડ્રોકાર્બન થાય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બે બંધ હોય તો એ અસંતૃપ્ત થાય, ત્રણ બંધ હોય તો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો તમને એક વસ્તુ મગજમાં મિત્રો બેસાડી લેજો કે આલ્કેન શ્રેણી છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આવશે કારણ કે એક બંધ બનાવે છે, જ્યારે આલ્કીન શ્રેણી અને આલ્કાઇન શ્રેણી એ બે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આવશે કારણ કે દ્વિબંધ બનતો હોય
तो એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય, જે આલ્કિન શ્રેણીમાં બને છે. ત્રિબંધ બનતો હોય એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય, તો ત્રણ બંધ એ આલ્કાઇન શ્રેણીની અંદર બને છે. એટલે ખાલી ટૂંકમાં એટલું યાદ રાખો, આલ્કાઇન શ્રેણી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કારણ કે સિંગલ બોન્ડ બનાવે છે, અને આલ્કિન અને આલ્કાઇન શ્રેણી કે જે ડબલ અને ત્રિપલ બોન્ડ બનાવે છે, જે બંને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આવશે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ સામાન્ય સૂત્ર. હવે સામાન્ય સૂત્ર યાદ રાખવા માટેની હું તમને ટ્રીક આપું. પહેલાં વચ્ચેનું બનાવો, પછી ડાબી બાજુનું અને પછી જમણી બાજુનું, બરાબર? હા, યાદ રાખવા માટેની બેસ્ટ ટ્રીક છે મિત્રો. આલ્કિનનું સામાન્ય સૂત્ર શું થાય? તો કે અહીંયા હાઇડ્રોકાર્બનને આધારે જ આખી વાત ચાલે છે. એટલે શું આવશે? સી અને એચની વાત આવશે, બરાબર? એની વાત આવશે સી ને એચ, કારણ કે હાઇડ્રોકાર્બનમાં શું હોય? કાર્બન ને હાઇડ્રોજન હોય. હવે આના આધારે સૂત્ર બનશે. તો અહીંયા સી એન એચ ટુ એન, આ એનું સૂત્ર છે. કેનું સૂત્ર છે? આલ્કિનનું સામાન્ય સૂત્ર, સી એન એચ ટુ એન. એન શું છે? તો કે એન છે એ આપણે સંખ્યા મૂકવાની, બરાબર? કાર્બનની સંખ્યા એક હોય તો એનની જગ્યાએ વન આવશે, કાર્બનની સંખ્યા બે હોય તો એનની જગ્યાએ બે આવશે, કાર્બનની સંખ્યા પાંચ હોય તો એનની જગ્યાએ પાંચ આવશે. ખ્યાલ આવ્યો? જ્યારે હાઇડ્રોજનની સંખ્યા તમારે અહીંયા મૂકવાની, પણ હાઇડ્રોજનની સંખ્યા શું થઈ જશે? ડબલ થશે, કારણ કે એક મૂકશો તો એક ગુણ્યા બે એટલે બે થશે. જો હાઇડ્રોજન બે મૂકશો તો બે દુ ચાર થશે, હાઇડ્રોજન પાંચ મૂકશો તો પાંચ દુ દસ થશે. એટલે સામાન્ય સૂત્ર શું છે? સી એન એચ ટુ એન, બરાબર? હવે આ સૂત્ર ખાલી તમે આલ્કિન માટે યાદ રાખો, વચ્ચેની શ્રેણી આલ્કિન માટે. અને આ બાજુ આવો એટલે આલ્કેન મળે, એ જ સૂત્રમાં શું કરવાનું? સી એન એચ ટુ એન, આની જેટલું આની જેવું જ થયું, ખાલી પાછળ થઈ જશે પ્લસ ટુ. એટલે સી એન એચ ટુ એન અહીં હતું. આલ્કેનનું સામાન્ય સૂત્ર શું થાય? સી એન એચ ટુ એન પ્લસ ટુ. ફરીથી અહીં આવી જાઓ, સેમ ટુ સેમ પ્રોસેસ કરશું આલ્કાઇનમાં. તો કે સી એન એચ ટુ એન માઇનસ ટુ. ખ્યાલ આવ્યો તમને? આલ્કિનમાં સી એન એચ ટુ એન, આ બાજુ આવો તો સી એન એચ ટુ એન પ્લસ ટુ આલ્કેનનું સામાન્ય સૂત્ર. ઓલી બાજુ જાઓ આલ્કાઇનમાં તો સી એન એચ ટુ એન માઇનસ ટુ, બરાબર? એટલે અહીંયા તમે જે નંબર મૂકશો એ કાર્બનનો ગણાશે, અહીંયા તમે જે નંબર મૂકશો એ હાઇડ્રોજનનો ગણાશે. અહીંયા શું થશે? હાઇડ્રોજનના નંબર તમે અહીં મૂકશો તો એને બે વડે તમારે ગુણવા પડશે ને એમાં બે પ્લસ કરવા પડશે. અહીંયા શું થશે? બે વડે ગુણીને બે બાદ કરવા પડશે. આ આખે આખો કોન્સેપ્ટ એના ઉદાહરણ સહિત આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છીએ. એટલે કાંઈ ટેન્શન લ્યો, માં ખાલી અત્યારે સામાન્ય સૂત્ર યાદ રાખી લ્યો. આલ્કિન સી એન એચ ટુ એન, આ બાજુ આવો સી એન એચ ટુ એન પ્લસ ટુ, પહેલી બાજુ જાઓ સી એન એચ ટુ એન માઇનસ ટુ. આને આધારે છે એ આખા આખા બંધારણનું નિર્માણ કેવી રીતે થાય, આને આધારે છે એ નવા નવા સંયોજન કેવી રીતે બને, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોશું. તો હવે વાત કરીએ પ્રત્યય. પ્રત્યય કેને કહેવાય? તો કે એની પાછળ જે લાગે ને એને પ્રત્યય કહેવાય, આગળ લાગે એને પૂર્વક કહેવાય. તો અહીંયા શું છે? પ્રત્યય. પ્રત્યય એટલે પાછળ લાગે. તો આલ્કેનમાં તમે બોલો આલ્કેન, તો એમાં પાછળ એન બોલાય, એન, બરાબર? શું બોલાય? એન. તો આલ્કેન શ્રેણી હશે એનો કોઈ પણ સભ્ય હશે એમાં પાછળ શું બોલાશે? શું પ્રત્યય લાગશે? એન, બરાબર? એવી રીતે આલ્કિનની વાત કરું તો આલ્કિન બોલો તો એમાં પાછળ શું બોલાય? આલ્કિન, તો ઇન વચાય, બરાબર? તો ઇન આપણે બોલીએ તો અહીંયા ઇન પ્રત્યય લાગશે. તો આલ્કિનનો કોઈ પણ સભ્ય હશે એની પાછળ હંમેશા શું હશે? ઇન બોલાતું હશે, એમાં ઇન પ્રત્યય લાગતું હશે. ત્યારબાદ વાત કરીએ આલ્કાઇન. આલ્કાઇન, તો આઈન, આઈન પ્રત્યય છે એ થશે આલ્કાઇનનો. તો આલ્કાઇનના કોઈ પણ સભ્યમાં પાછળ આઈન પ્રત્યય આવતું હશે. ઉદાહરણ આપું એટલે વધારે તમને ખ્યાલ આવશે. જો મિત્રો અહીંયા ઉદાહરણ આવ્યા એટલે ફરીથી મેં તમને કીધું હતું, બોલો મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે તમને મેં કીધો હતો એ અહીંયા તમને કામ લાગશે. દાખલા તરીકે આપણે વાત કરીએ ત્રણ કાર્બનની, તો ત્રણ કાર્બન શું થાય? મિથ, ઇથ અને પ્રોપ. ત્રણ કાર્બન એટલે પ્રોપ થાય. પ્રોપ આલ્કેન શ્રેણીમાં આપણે મૂકીએ ત્રણ કાર્બન એટલે પ્રોપ, એને આપણે અહીં લઈ આવીએ તો એને અહીંયા આલ્કેન શ્રેણીમાં શું લખાય? પ્રોપ, અને એમાં એન પ્રત્યય લાગે. આલ્કેન શ્રેણી માટે પ્રત્યય શું? એન. એટલે એનો સભ્ય શું થશે ત્રણ કાર્બનવાળો? પ્રોપેન થયું. એવી રીતે અહીંયા શું છે? તો કે આલ્કિન શ્રેણી છે. આલ્કિન શ્રેણીમાં આપણે ત્રણ કાર્બનવાળો વિચારો, ત્રણ કાર્બન હોય તો પ્રોપ, એમાં પ્રત્યય શું લાગે? ઇન, કારણ કે આલ્કિન શ્રેણીનો પ્રત્યય ઇન. તો શું થશે? પ્રોપીન. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આલ્કાઇન શ્રેણી, એમાં પ્રત્યય લાગે આઈન. તો ત્રણ કાર્બન એટલે પ્રોપ, એમાં પ્રત્યય શું લાગે? આઈન. તો એ શું થશે? પ્રોપાઈન.
તો આ ત્રણ કાર્બનવાળું આપણે બધામાં ઉદાહરણ મૂક્યું, પ્રોપ એન એટલે પ્રોપેન, પ્રોપ ઇન પ્રોપિન, પ્રોપ આઇન પ્રોપાઇન. ખ્યાલ આવ્યો? તો એના ઉદાહરણ થઈ ગયા ત્રણેયના. ખ્યાલ આવે છે તમને? હવે સીધે સીધું તમને કોઈ કેમ પૂછે કે ભાઈ પ્રોપિન છે તો આ છે એ કઈ શ્રેણીમાં છે, આલ્કેન આલ્કિન આલ્કાઇન કે એક પણ નહીં, તો તમારે બોલવાનું પ્રોપીન. તો પાછળ ઇન આવે તો ઇન પ્રત્યે કોનો છે, તો કે આલ્કિન, તો એ આલ્કિનનો સભ્ય હશે. ખ્યાલ આવ્યો? આવું પણ તમને પૂછી શકે. હવે બીજા ઉદાહરણ એકાદા જોઈએ આપણે. તો હવે વાત કરીએ આપણે ચાર કાર્બનવાળો. તો ચાર કાર્બન એટલે મીથ, ઇથ, પ્રોપ અને બ્યુટ. તો બ્યુટનું અહીંયા એન પ્રત્યય લાગે તો શું થાય? બ્યુટેન. અહીં શું થાય? ઇન પ્રત્યય લાગે તો બ્યુટીન. આઇન પ્રત્યય લાગે તો શું થાય? બ્યુટાઇન. થઈ ગયું? ખ્યાલ આવે તમને? એવી રીતે છ કાર્બન લ્યો તો હેક્સ. તો અહીં શું થશે? હેક્ઝેન. અહીં શું થશે? હેક્ઝીન. અહીં શું થશે? હેક્ઝાઇન. ખ્યાલ આવ્યો? આઠ કાર્બન લ્યો તો અહીં શું થશે? ઓક્ટેન. અહીં શું થશે? ઓક્ટીન. અહીં શું થશે? ઓક્ટાઇન. બરાબર? એટલા માટે મેં તમને પહેલાં એ મોસ્ટ ટાઈમ આપ્યા હતા. અહીં તમે જોયું કેવી રીતે છે એ આનું નામકરણ થયું. બરાબર? તો એ જે તમે પહેલાં શીખા હોય ને તો તમને આ નામ કેવી રીતે આવ્યા એ ખબર પડે. બાકી જો એ સમયે મેં તમને આગળ પહેલાં મેં તમને એ વસ્તુ ન સમજાવી હોત તો અહીંયા છે આ સીધે સીધું નામકરણ આવત તો આ તમારે છે એ ગોખવું પડત, તમને સમજાત નહીં. બરાબર? એટલે તમને ખ્યાલ આવ્યો? આ તો હજી ખાલી એક ઝલક આપણે આપી. હજી આમાં છે આપણે ડિટેલમાં આગળ વધશું ત્યારે એ જે મોસ્ટ એમ્પી કોન્સેપ્ટ છે એ તમને ઘણી જગ્યાએ ઉપયોગી થશે. તો મિત્રો, આજની વાત છે આપણે અહીં સુધી રાખીએ. આજના તમામ મુદ્દા છે એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે એવી હું આશા રાખું છું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. અને આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો, આની ટ્રીક તમને કેવી લાગી, મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આવજો.